આપણે આ ભાઈબંધનું નામ લખવું હોય તો આને ખાલી
ઓક્સિડેશન જે છે સોરી ઓક્સિજન સાથે જોડાયેલા જે હાઇડ્રોજન છે ને એને છૂટા પાડવાના, બાકી કોઈને છૂટા પાડવાના નથી. તો અત્યારે 28 નંબરના પ્રશ્નમાં ભેગું કર્યા બંધારણ દોરવાના, એમાં એકય જવાબ ટીક કરવાનો નથી. શું કામ? કેમ કે હજી તમને કઈ પાયરો બાયરો ખબર પડે નહીં. પછી વધારાનું મારે કેટલું કેવું નાની ઉંમરે, સમજી ગયો ભાઈબંધ? નાની ઉંમરે જેટલું કહેવાય એટલું જ કહેવાય કે નહીં? તો વાંધો નહીં, અનુક્રમે તમને પ્રમાણ આપી દીધું છે. કેટલું છે? 9:1:3 આટલું વજન છે. જો સંયોજનનું આણ્વીય દળ 108 હોય તો સંયોજનનું અણુ સૂત્ર કયું હશે? આમાં કઈ રીત વાપરશો? જો તમને ટકા આપ્યા હોત ને ટકા, તો હું તમને ઓલી રીત કરાવી હતી જે આપણે અણુ સૂત્ર ગોતવાની રીત શીખાતા ને, ટકા ભેગા પરમાણુ ભાર, પછી એમાંથી શું મળે સંખ્યા, સંખ્યામાંથી શું ગોતવાની સાદી પૂર્ણાંક સંખ્યા, સાદી પૂર્ણાંક સંખ્યા ઉપરથી શું ગોતવાનું પ્રમાણ સૂચક સૂત્ર, પછી સૂત્ર બાર, પછી અણુ બાર, અહીંયા સૂત્ર બાર કરો એટલે ગુણક સંખ્યા, ગુણક સંખ્યા કરો એટલે શું મળે અણુ સૂત્ર. પણ અહીંયા આપણને વજન થી પ્રમાણ આપ્યું છે. સેનાથી આપ્યું છે? વજન થી. તો હવે આટલી બધી મહેનત નહીં કરવાની, આટલો JEE નીટ છે વિભાગ, આમાં મગજ રાખવાનું. શું રાખવાનું? મગજ વિભાગ. કોનું? બાજુ વાળા સાઈડ નું. બરોબર છે? આપણું મગજ નથી નહીં રાખવાનું, અગર વપરાઈ જાય ખાલી થઈ જાય. એક તો છે નાનકડું મગજ વિભાગ, રોજ ઘસાય કેવું થઈ જાય, નાનકડું થઈ જાય ને. તો હવે આપણે શું કરશું? તો કે આમાં આપણને અણુ બાર કેટલો આપ્યો છે? અણુ બાર 108. અણુ સૂત્ર ઉપરથી અણુ બાર મળે કે ન મળે? હું તમને એમ કહું કે મારી પાસે NH3 છે, હું તો હેલા વેલું કહું, તો આના ઉપરથી મને આનો એમોનિયા નો અણુ બાર મળે? કેમ કરતા મળે? એમ મળે. આપણે પરમાણુ ભાર તો પોતા શીખડાયો ગઈકાલે. હાઇડ્રોજન નો કેટલો થાય? 14. અને હાઇડ્રોજન નો 1 નો 1 3 નો 3, તો 14 ને 3 17 થઈ ગયું ને. તો હવે આવા જ્યારે પ્રશ્ન પૂછાવ હોય ને ત્યારે બહુ ઝાઝું મગજ નહીં આપવાનું, બહુ ઓછું આપવાનું. એને ટ્રિક કહેવાય. શું કહેવાય? ટ્રિક. ટ્રિક થી જલ્દી જવાબ આવશે. હાલો આપણે શું કરીએ, બધે બધાના અણુ ભાર જ ગોતી લઈએ. જો કાર્બન કેટલા? 6. હાઇડ્રોજન 8. નાઇટ્રોજન 2. બરોબર. હવે મારે શું કરવું છે? મેં તમને અમુક અમુકનો યાદ રાખવાના કીધા હતા ને, ગુરુવારે પૂછવાનું કીધું હતું, યાદ છે વિભન? તો વિભન બધું યાદ રાખીશ કે ભૂલી જાશ? યાદ રાખવાનું. ગુરુવારે પૂછીશો કે કાર્બન નો પરમાણુ બાર 12 થાય ત્યારે મને દેવાનો. ચાલો હવે આ કાર્બન કેટલા? 6. એટલે 6 ગુણ્યા કેટલા કરવાના? 12. વત્તા હાઇડ્રોજન કેટલા? 8. 8 ગુણ્યા 1. વત્તા નાઇટ્રોજન કેટલા? 2. 2 ગુણ્યા 14. બરોબર છે? હવે આપણે જો આ શરૂના ચેપ્ટર છે ને, એકાદ બે ચેપ્ટર તમારે કદાચ કેલ્ક્યુલેટર વાપરવું હોય તો હું તમને શરૂઆતમાં છૂટ આપીશ. બરોબર. પણ 12મા ધોરણમાં પૂછશો કે નહીં, પછી તમને એવું લાગે તો તમે ડાયરેક્ટનો હિસાબ કરજો. તો તમને ઘડિયા પહેલા પાકા કરાવીશ, પછી પોઈન્ટ વાળા ગુણાકાર કરતા શીખાવીશ, પછી ભંગાકાર ધીમે ધીમે કરશું. આપણે વર્ગ કાઢશું, વર્ગમૂળ કાઢશું, ઘનમૂળ બધું તમે એવું જાતે જાતે કરાવી દેશો. મોડેલ હોય આપણા મગજ ને એટલું ટ્રેન કરશો ને, આપણે બધી વસ્તુ એમને કરી નાખશે. ચાલો તો હવે આપણે આના માટે તો નહીં જરૂર પડે, પણ જ્યાં જરૂર પડે તમારે કદાચ વાપરવું હોય ને હાલ પૂરતું કેલ્ક્યુલેટર તો વાપરજો. હજી શીખો છો ને શરૂ શરૂ એટલે. હલો 12 6 એટલે હું કશું ભણિયા ભાગા કરી ના આવો. જો તો તમને આવું કરતા આવડે ભાઈબંધ? 6 2 12 નો બગડો વધી 1. 6 1 6 ને 1 7. જો તો 72 આવી ગયા ને. બોલો 12 6 72 નો વડે કઈ વાંધો ને, પણ આવડા એકુથી ધ્યાન આવડતા હોય તો આવડી જાય. સમજણ પડી કે નહીં? ચાલો તો હવે આપણે જે છે શું કરી નાખશું અહીંયા, તો કે આ બે ને ભેગા કરી નાખીએ તો આ બે નો સરવાળો કેટલો થઈ ગયો, સોરી ગુણાકાર કેટલો થઈ ગયો? 72. ચાલો અહીંયા 8 અને 14 28. એટલે કરો સરવાળો. તો સરવાળો આમ કરવાનો, તમને સરવાળો સેરો આ બગડો આંકડો દેખાય કે નહીં? ભેગા કરતા એટલે કેટલા થઈ જાય? 80 ને 20, 100 ને વધેલા 8. સમજાય ને? કટકે કટકે કરવાનું. પછી આને 28 ને
નાખો કેટલા થાય 80 80 માં વી નાખો તો 4 4 ને 8 108 ચાલો 108 ઇમરજન્સી 108 ગ્રામ પ્રતિ મોલ આપણે રકમમાં શું આપ્યો તો એટલે ઈ જોવાનું તો રહી ગયો 108 આપ્યો તો આ કેવું કહેવાય પહેલા કહે જવાબ આવી તું બે ત્રણ મીઠા મીઠાઓ તો મજા આવે કા ચાલો તો આમાં જવાબ કેટલો આવશે ઓપ્શન એ સમજી ગયા કે નહીં બેબર શું કર્યો કઈ વજન વજન નો ઉપયોગ જ ન કર્યો અણુભાર નો ઉપયોગ કરી ડાયરેક્ટ અણુ સૂત્ર નક્કી કરી નાખ્યું બધાયના શું કરી નાખવાના અણુભાર ગોતી લેવાના એ હેલું પડે ચાલો 30 નંબર નો પ્રશ્ન જોવો જોઈએ 30 નંબર નો સમજાય આપણે 100 ml યુરિયા નું દ્રાવણ 6.02 ગુણ્યા 10 ની 20 અણુ ધરાવે તો યુરિયા ની સાંદ્રતા કેટલી હવે સાંદ્રતા મારે ગોતવી છે એટલે મોલારિટી થઈ ગઈ મોલારિટી નું સૂત્ર ઓલું ગઈકાલે શીખડાયું નાનકડું સૂત્ર કયું હતું નાનકડું એટલે મોલારિટી બરાબર નાનકડું સૂત્ર કયું હતું બોલો જોઈ મોલ ના છેદમાં લીટર આ હતું ઓકે ચાલો અહીંયા સુધીમાં કોઈને વાંધો નથી ને તો પાછું હું તમને ઘણું બધું યાદ કરાવું પછી તમને એસટીપી શીખડાયું હતું એસટીપી ઓય ચકા અહીંયા ધ્યાન રાખ હાલો બધાનું ધ્યાન મારી ઉપર જોવું જોયો ભણાવો ત્યાં સુધી હાલો તો અહીંયા આપણે શું શીખાતા એસટીપી શીખાતા એસટીપી એટલે શું થાય સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર ગુજરાતીમાં વિભંતી હોય શું કહેવાય એને પ્રમાણભૂત એ ભૂત એ પ્રમાણભૂત કહે ને આપણે એવી રીતે શું કહેવાય એને પ્રમાણભૂત કહેવાય તો પ્રમાણભૂત તાપમાન અને દબાણ હોય ત્યારે 1 મોલ બરાબર શું શું શીખડાયું છે 1 મોલ બરાબર 22.4 લીટર આ કદ કહેવાય બરોબર છે પછી 6.0 22 ગુણ્યા 10 ની 23 ઘાત આટલા અણુ આટલું કદ અને બરાબર હજુ અણુ ભાર જેટલું વજન વજન હંમેશા ગ્રામ એકમમાં મળે બરાબર મારી પાસે બે વસ્તુ છે બરાબર છે હવે બીજું વધનાવ શીખડાયું છે કે 1 લીટર બરાબર શું કહેવાય 1000 ml કહેવાય તો 1 મને અણુની સંખ્યા આપી છે હું અણુની સંખ્યા ઉપરથી શું ગોતીશ ભાઈબંધ મોલ ગોતીશ અણુની સંખ્યા ઉપરથી શું ગોતીશ મોલ અને 1 લીટર બરાબર શું કહેવાય 1000 ml તો ml આપ્યા છે દ્રાવણ કેટલું બનાવવાનું 100 તો 100 ml ઉપરથી હું શું ગોતીશ લીટર એટલે મને ઉપલો માળ મળી જશે નીચલો વાળી મળી જશે બસ બે ભેગા કરશું શું થશે જવાબ આવી જશે હા સમજો મને હવે માં ખબર પડે છે ને શું થાય છે શું થાય પેટમાં દુખે છે માથું દુખે છે ખંજોળ આવે છે તો કઈ નથી થતું તો હવે જો સાંભળો તો મારે મોલ ગોતવા છે તંદુરી ત્રણ માસી આવે ત્રિરાશી આવડે ને ના તો એને માસી માસી હું કરે છે ભાઈ પણ માસી કહેવાય ત્રિરાશી કહેવાય તો ત્રિરાશી ગોતતા શીખડાવું શું કરવાનું ભાઈ ભગવાન માની લ્યો કે આપણને 6.02 ગુણ્યા 10 ની 23 અણુ આપ્યા હોત તો આના બરાબર આપણે શું કે 1 મોલ કે પણ એની બદલે આપ્યા છે કેટલા એટલે વાંચી વાંચી બોલો 6.02 ગુણ્યા 10 ની તો જો 20 ઘાત અણુ આપ્યા હોય તો કેટલા મોલ હવે શું કરવાનો આનો આનો ગુણાકાર આ ભાઈબંધને ભંગાકારમાં લાવવાનો એટલે હવે મને શું થઈ જાય મોલ બરાબર આને ઉપર લઈ જવા લો 6.02 ગુણ્યા 10 ની 20 ગુણ્યા 1 મોલ છેદમાં 6.02 ગુણ્યા 10 ની 23 કા હવે તો સાંભળો હળુ ગણિત આવડે છે ને નો આવડતો તો શીખડાય દેશો વાંધો નહીં આ બંને કેવા થાય ઉડી જાય કેવા થાય ઉડી જાય હવે આ ઉડી ઉડી જાય આ ઉડી ઉડી જાય બરોબર ચાલો તો આ 10 ની 23 ઘાત ક્યાં આવી ગઈ ઉપર ઉપર જાય એટલે માઈનસ થઈ જાય ને તો હવે શું હોય તો 10 ની 20 ઘાત ગુણ્યા 10 ની માઈનસ 23 ઘાત આ માઈનસ 23 ઘાત માંથી 20 ઘાત જાય તો વધે કેટલા માઈનસ 3 વધે ઓકે તો હવે અહીંયા લખી નાખું જો તો મોલ બરાબર છોકરાઓ શું વધે 10 ની માઈનસ 3 આમાં કોઈને વાંધો ખરા કોઈ વાંધો નથી તો એમ નંબર વાતિકા 10 ની માઈનસ 3 મોલ મેળવવા
માં 10 એટલે શું કહેવાય 0.1 પણ મારે એને કેવું 10 ની 1 લાખ કહેવાય હાલો ધીમે ધીમે આ તો શીખડાયું છે ભૂલી ગયા 10 ની 0 ઘાત એટલે 1 10 ની 1 ઘાત એટલે 10 10 ની 2 ઘાત એટલે 100 10 ની 3 ઘાત એટલે 1000 10 ની 4 ઘાત એટલે 10000 એ રીતે 10 ની માઈનસ 1 ઘાત એટલે 1 ના છેદમાં 10 અથવા 0.1 10 ની માઈનસ 2 એટલે 1 ના છેદમાં 100 અથવા 0.01 10 ની માઈનસ 3 એટલે 1 ના છેદમાં 1000 એટલે 0.001 કહેવાય આવું આ બધી વસ્તુ કહીએ કઈ ના ને હા પાડો હવે હા કહીએ કઈ તો હવે સાંભળજો અહીંયા ભાઈ પર હું કહું 10 ની છે એટલે અહીંયા શું કહી દઉં 1 ના છેદમાં 10 ની 1 ઘાત કહેવાય જો આ 10 છે ને તો 10 એટલે શું કહેવાય 10 ની 1 ઘાત આ 10 ની 1 ઘાત ને બરાબર ની ઉપર લઈ જાઓ 10 ની માઈનસ 1 ઘાત આ મને શું મળ્યું ભાઈ બન 10 ની માઈનસ 1 ઘાત લીટર મળ્યા શું મળ્યા લીટર ઓલું મને શું મળ્યું તો મોલ આ મને શું મળ્યું લીટર હવે સાંભળો હવે મારે કેપિટલ M ગોતવો હોય તો શું કરાય મોલ ના છેદમાં લીટર આલો મોલ એટલે 10 ની માઈનસ 3 લીટર એટલે 10 ની માઈનસ 1 હવે આ માઈનસ 1 ને બરાબર ની ઉપર લઈ જાઓ સમજો હો ને 10 ની માઈનસ 3 ગુણ્યા 10 ની પ્લસ 1 હમણાં બીજી વાર સમજાવશો આ તો હું તમને ઉપર લઈ જાઉં નીચે લઈ જાઉં આગુ પાછું કરો તો કેવા કેવા ફેરફારો થાય ને એટલા બધી મેથડ કરાવરાયો ન તો ડાયરેક્ટ કરાય દે પણ ડાયરેક્ટ હજી ન આવડે ધીમે ધીમે શીખશો આપણે તારે કે ઉતાવળ નથી ભાઈ ભગવાન વેલું તારે પોપટ થઈ જાવ ને ભણી ભણી આ તો ધીમે ધીમે થશે બરોબર છે હાલો 10 ની 1 ઘાત ઉપર આવી ગઈ ને પ્લસ થઈ ગઈ હવે ત્રણ માંથી એક જાય તો 10 ની માઈનસ 2 હવે જવાબ સેમ આપ્યો છે ભાઈ પણ જોવો જો પોઈન્ટ માં આપ્યો છે ઘાત માં તો કે પોઈન્ટ માં તો હવે આ લખાયું તો છે 10 ની માઈનસ 2 એટલે શું કહેવાય 0.01 તો 10 ની માઈનસ 2 બરાબર 0.01 મોલારિટી એ પૂછે ઓપ્શન માં ક્યાં આપ્યો છે લે તો ટીક કર નાખો કે નહીં હવે આવડશે આ દાખલો પરથી એકવાર સમજાવ જો આમાં છે ને હાથે કરેલ બધી ઘાતો લાવ્યા એટલે શું કામ થાય કેમ કે તમને ધીમે ધીમે ઘાત છે ની મગજ માં ઉતરતી થાય બરોબર છે આ બધા રૂપાંતરણ મે લખી રાખ્યા છે પેલા કહે યાદ રહી જાય તો ઠીક છે નો રહી જાય તો વધારે ઠીક છે પણ ફેરફાર શું થાય ની શીખો અહીંયા આપણે શું કર્યો મોલ ઉપર સોરી અણુ ઉપર થી શું ગોતા મોલ એટલે મોલ ગોતવા માટે મે શું કરી દીધું 6.02 ગુણ્યા 10 ની માઈનસ 23 હોય તો 1 મોલ તો આટલા અણુ એ કેટલો એટલે પછી આપણને જે છે 10 ની 23 હતી હતી એટલે 10 ની 23 છેદમાં હતી છેદમાંથી આપણે ક્યાં લઈ જવાનું કંસમાં કંસ નો કેવે ને અંશ કહેવાય હું ભગવાન કેમ ન્યા જતો રહે શું કહેવાય ને અંશ કહેવાય એટલે અંશમાં લઈ ગયા અંશમાં લઈ જાય એટલે કેવો થઈ જાય માઈનસ તો 20 માંથી 23 જાય તો કેટલા વધે માઈનસ 3 એટલે અહીંયા મેં શું લખ્યું મોલ માઈનસ 3 હાલો 1000 ml મારી પાસે હોય તો લીટર કેટલા કહેવાય 1 એની બદલે છે કેટલા 100 એટલે કેટલા છે ભગવાન 100 તો એનો મતલબ એવો થયો 100 અને આનો ગુણાકાર 1000 ભાગાકારમાં આવે આ બે મીંડા વયા ગયા અહીંયા હું હોય તો 10 હવે એકલો 10 એટલે ભાઈબન શું કહેવાય 10 ની 1 ઘાત કહેવાય એટલે અહીંયા મેં શું લખ્યું 10 ની 1 ઘાત આ 10 ની 1 ઘાત ને ઉપર લઈ જાવ તો શું કહેવાય 10 ની માઈનસ 1 ઘાત કહેવાય તો આની જરૂર નથી હું હાથે કરી લઈ ગયો ચાલો તો આ 10 ની માઈનસ 1 ઘાત હવે જો મોલારિટી એટલે શું હતું મોલ પ્રતિ લીટર મોલ કેટલા માઈનસ 3 લીટર કેટલા માઈનસ 1 ફરીથી માઈનસ 1 ને ઉપર લઈ જાવ તો શું થઈ જાય પ્લસ થઈ જાય એટલે 10 ની માઈનસ 3 10 ની પ્લસ 1 હવે 3 માંથી 1 જાય કેટલા વધે 2 અને 10 ની માઈનસ 2 એટલે શું કહેવાય 1 ના છેદમાં 100 અને 1 ના છેદમાં 100 એટલે 0.01 હવે બધું રૂપાંતરણ આવી જશે વસ્તુ સમજાઈ જાય તો ઘડી કરશો ખુશ રહીશું આપણે ખુશ બરાબર હવે જો 31 નંબરનો જે પ્રશ્ન છે ને એમાં આપણને શું કીધું છે આપણે તટસ્થીકરણ કરવાનું છે શું કરવાનું છે તટસ્થીકરણ તો જો આપણે નવી સાંદ્રતા કેવી રીતે ગોતવી પાણી કેટલું ઉમેરવું એના બધાના સૂત્ર લખાયેલા હતા તટસ્થીકરણનું બાકી હતું ચલો તો જો તટસ્થીકરણ એટલે શું કહેવાય એટલે મતલબ તમને ખબર છે કે આપણે તટસ્થીકરણ શબ્દ વાપરવો હોય તો તટસ્થીક
કોના માટે લખવાનું એસિડ આપ્યું હોય ને એ એસિડ માટે અને આ કોના માટે લખવાનું બેઝ માટે જેમાં n જે હોય ને n આ n એટલે શું કહેવાય બોલો બોલો સંયોજકતા m એટલે શું કહેવાય સાંદ્રતા અને v એટલે શું કહેવાય ઘન તો આખે આખા સૂત્રનો મતલબ ખબર પડી ગઈ કે મારે એસિડ અને બેઝ ની પ્રક્રિયા કરાવવાની છે એટલે એમાંથી શું બનશે ક્ષાર અને પાણી બને તો આ ક્ષાર અને પાણી બનાવરાવું છે તો બે ની સરખામણી કરી નાખશો હવે રકમ વાંચો જે ભગવાન આપણને જે છે શું આપ્યું છે એમાં તો કે ભાઈ એવું આપ્યું છે 20 ml 0.1 મોલારિટી ફોસ્ફરસ એસિડ બંધારણ જો કયું છે 28 નંબર નો પ્રશ્ન યાદ છે 28 નંબર ના પ્રશ્ન માં જો જો બંધારણ દોરાયવા છે ફોસ્ફરસ એસિડ આપ્યું છે એમાં કેટલા ઉપર મે કુંડાલા કરાવ્યા હતા તો બે શું હતું તો હવે ખબર પડી ગઈ કે n બરાબર 2 મુકાય તો અહીંયા મૂકશો 2 આવો હવે સાંદ્રતા આપી છે એની 0.1 કદ આપ્યું છે એનો 20 જો જો એક બે રકમ વાંચી વાંચી આટલા ડેટા રેખા ખબર પડી ફોસ્ફરસ એસિડ છે એટલે n બરાબર કેટલા લેવાના 2 કેટલા લેવાના 2 0.1 મોલારિટી એટલે એને શું કહેવાય સાંદ્રતા અને 20 ml ને શું કહેવાય કદ હવે KOH જે પૂછે સાથે KOH માં કેટલા OH દેખાય છે તો n બરાબર કેટલા લખો 1 એની સાંદ્રતા આપી છે કેટલી 0.1 એનું કદ આપ્યું છે બસ આ કંઈક તો ગોતવાનું હોય પછી બધું થોડું આપ્યું હોય ભાઈ ભાઈ તો હવે આપણે આ V2 ગોતવા છે તો તમને પેલા એટલી ખબર પડે કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ હોય તો હું આ ભાઈ ને હા ઉડાડી આપો ઉડી જાય ને બરાબર છે મોર પરિસંગાત કરે બરાબર પછી ઉડી જાય તે હરકી વસ્તુ એ શું કરે મોર પરિસંગાત કરે પછી ઉડી જાય તો હવે અહીંયા જો તમે 2 ગુણ્યા 20 એટલે શું થયું 40 આલો અહીંયા 40 આની બાજુ કઈ વધ્યું લ્યો તો જવાબ આવી ગયો V2 બરાબર 40 ml હો તો જો એ 40 ml જે લખેલું છે લે આ તો કરના કોણ ટીક હવે ઓમારી આ જો હવે માન તારી પાસે મટે નથી તો એમાં ટીક કરી લે તો બેઠો બેઠો હાલો હવે 32 નંબરનો પ્રશ્ન જો છોકરા 32 10 ગ્રામ CaCO3 માં પ્રોટોનની કુલ સંખ્યા હવે કુલ સંખ્યા ગોતવા માટેનું સૂત્ર શીખડાયું છે આપણે આપણો બોલો n3 માઈનસ વાળો યાદ કરો પ્રશ્ન શીખડાયો હતો ને આમાં જ આવતો તો ભાઈ બન પ્રશ્ન કઈ વાંધો નહીં આપણે નવા નાખે નવી દિવાળી બરોબર છે ભાઈ બન જો કુલ સંખ્યા ગોતવાની હોય ને કુલ સંખ્યા ત્યારે હંમેશા શું કરવાનું n ગુણ્યા મોલ ગુણ્યા એવોગેડ્રો આ હવે યાદ આવ્યું આ n એટલે વ્યક્તિગત સંખ્યા મોલ એટલે આપણે ગોતશું એ અને એવો કેટરો આંક તો બાંધેલો જ છે બરોબર છે દેવક કોને કહેવાય એવો કાંડો આ હા તને કાંડા નું કહો છો અરે બાબે વાહ તો હવે આપણે પેલું કામ શું કરીએ ખબર છે CaCO3 છે એના પેલા પ્રોટોન ગોતી લઈએ ચલો આપણી પાસે કોણ છે CaCO3 આ વિભાજનનું નામ આવડે કેલ્શિયમ કાર્બોનેટ બરોબર છે ચૂનાનો પથ્થર કેસો કે પડાયેલો ચૂનો કેસો કે ચૂનાનો ગાંગડો કેસો કે આરસ વહાણ કેસો હું કેસો હે કેલ્શિયમ કાર્બોનેટ કેસો બધું આવશે હો ધીમે ધીમે આ તો ખાલી હું પૂછતો હોય એમ કરું બરોબર ગઈ કરે પૂછું એને હોય છે એટલે શું થાય એને હોય છે એટલે એનું સામાન્ય નામ એક કે મીઠો એટલે મીઠો એને નો મીઠો એને સીએલ ને કહેવાય કોને કહેવાય એનએસએલ અને કોસ્ટિક સોડા કહેવાય શું કહેવાય કોસ્ટિક આને એટલે એને હોય છે ભાઈ બધું આને નો ખબર ચલો તો હવે કેલ્શિયમ નો પરમાણુ ક્રમાંક કેટલો 1 થી 20 પાકા કરવાના કીધા હતા ભાઈ બધું આપણું 12મું આમાં થવાનું છે હો એટલે યાદ રાખજો તો પ્રોટોન ની સંખ્યા એટલે જ પરમાણુ ક્રમાંક નહીં હવે બન પ્રોટોન ની સંખ્યા એટલે શું કહેવાય પરમાણુ ક્રમાંક કહેવાય ભાઈ બધું કહેવાય ને તો એનો મતલબ જે છે એ શું થઈ ગયો કે અહીંયા મારી પાસે એક કેલ્શિયમ એક કાર્બન અને ત્રણ ઓક્સિજન છે
મારે ગોતવા શું જવાનું છે તો કે પ્રોટોન બરોબર છે આપણે ગોતવા શું જવાનું છે તો કે પ્રોટોન બરોબર છે તો હવે આપણે જે છે જો કેલ્શિયમ ની વાત કરીએ એમાં પ્રોટોન કેટલા હોય કાર્બન માં 6 ઓક્સિજન માં 8 બરોબર છે હવે જો 20 વત્તા 6 વત્તા 24 આ ચૂક્યો ને લા તો 24 ને 6 30 ને 20 50 તો પ્રોટોન માં 50 જે છે સોરી કેલ્શિયમ કાર્બન માં 50 પ્રોટોન જો દે આવી ગયો જવાબ એટલે નો આવે તો કામ આ 50 એટલે તો આપણે n ગોયતું કહેવાય 50 એટલે હું ગોયતું કહેવાય n તો 10 ગ્રામ આપે તો થઈ ને જો ડાયરેક્ટ પ્રોટોન પૂછવા હોત તો ઈ આપણી આગળ કુલ સંખ્યા માંગે છે એટલે n બરાબર મે કેટલા ગોયતા 50 ગોયતા હવે ભાઈબંધ મારે શું ગોતવાનો મોલ હવે શું ગોતવાનો મોલ ચાલો ભાઈ મોલ બરાબર શું કહેવાય વજનના છેદમાં અણુ ભાર કહેવાય ને વજન કેટલું આપ્યું છે 10 અણુભાર બતાવવો પડશે ને CaCO3 હવે આવડી જાય હાલો કેલ્શિયમ હોય તો 20 દુને 40 કાર્બન હોય તો 6 દુને 12 અને ઓક્સિજન હોય તો 16 કરી 48 આવડે છે ને 16 કરીને 48 હવે અહીંયા બધું થઈને જો આવડી ગયો નકર હું કરું ખબર છે આ બગડો હોય ને 12 એટલે 10 ને 2 બે અહીંયા મૂકી દો કેટલા થઈ ગયા 50 50 ને 10 60 60 ને 40 4 તો આનો કુલ અણુભાર કેટલો આવી ગયો 100 ગ્રામ પ્રતિ મોલ ખબર પડી ને અંદાજો બાજુ ભૂલકો લેવાનો હાલો એટલે ભંગાકારમાં કેટલા લઈ જાવ 100 મીંડું મીંડું કેન્સલ હવે આ ફરીથી અને યાદ કરો ફરીથી યસ આ 1 ના છેદમાં 10 ની 1 એટલે ઉપર જાય તો 10 ની માઈનસ 1 આમાં કોઈને વાંધો નથી ને હવે સમજો તો હો ને અચ્છો બોલો હો હાલો હવે હવે કુલ સંખ્યા મારે ગોતવી છે છોકરા કુલ સંખ્યાનું સૂત્ર બોલો જોઈ n ગુણ્યા મોલ ગુણ્યા હા એવો ગાંડોવા કોણ છે ગાંડો જો n કેટલા લખો 50 કોઈને વાંધો કરા 50 લખો તો એને ગુણ્યા 10 ની માઇનસ 1 અને એને ગુણ્યા 6.02 ગુણ્યા 10 ની 23 આમાં કેવા છે
નાખશું, ડાબી બાજુના આંકડા કાપી નાખશું, આ એક ઘાત બે કાપી, એટલે અહીંયા શું આવી ગયું 3.0 × 10^24 એક ઘાત લઈને. તો હવે જો જોઈ જવાબ એ પછી આવો ક્યાં આવ્યો છે નજીકનો ઘાત માનો એક્ઝેક્ટલી નો આવે જેડબલ લિમિટ માં ભાઈ આપણે જેવું જોઈએ એવું નો આવે એમાં જેવું આપ્યું હોય ને એવું જ આપણે જોવાનું. ચાલો 3 ની આસપાસનો જવાબ છે 24 ઘાત છે. હા કરોણ ટીક તારે કયો જવાબ આવ્યો? બસ હવે મારામાંય આવે છે. તમારી પાસે કોઈ સારું મટીરીયલ છે એવું નહીં, અમારી પાસે સારું મટીરીયલ છે. જો મારામાંય જવાબ આવી ગયો. હાલો 33 નંબરે પહોંચ્યા. ક્યાં પહોંચ્યા? 33. એક દ્વિસંયોજક ધાતુનો તુલ્ય ભાર 32 છે. દ્વિસંયોજક એટલે શું થયું? લ્યો આપણે કહી દીધું કે આની સંયોજકતા બરાબર કેટલા લેવાના? 2. તુલ્ય ભાર કેટલો આપ્યો છે? કેટલો? 32. બરાબર. તો તે ધાતુના નાઇટ્રેટ ક્ષારનો આણ્વીય દળ કેટલો? શું કરવાનો? ધાતુના નાઇટ્રેટ ક્ષારનો આણ્વીય દળ કેટલો? તો પહેલા આપણે ધાતુનો આણ્વીય દળ ગોતવું પડે. કોનું ગોતવું પડે? ધાતુનો. બરાબર. ચાલો જો શીખડાવો. હવે અણુ ભારનું સૂત્ર આવડે? સોરી, તમને તો તુલ્ય ભારનું આવડતું હશે ને. બોલો જી, તુલ્ય ભારનું સૂત્ર અણુ ભારના છેદમાં. ચાલો, તમને આ આવડે છે. હવે આના ઉપરથી મારે અણુ ભાર ગોતવો હોય તો મળી જાય? કઈ રીતે? અણુ ભાર બરાબર 32 × 2. બરાબર ને? તો જો 2 અહીંયા 6 અને અહીંયા 2 એટલે 4. 64 ગ્રામ પ્રતિ શું મળ્યો? આ અણુ ભાર કોનો મળ્યો? હા તો જો પેલા આટલું આવ્યો કે નહીં? તમને તુલ્ય ભાર કોનો આપ્યો તો વિભાવન? ધાતુનો. તો તુલ્ય ભાર ઉપરથી અણુ ભાર ગોતતા આવડી જાય? ચાલો આ મને આવડી ગયું. હવે શબ્દ શું વાપરો છે? આવા ધાતુના નાઇટ્રેટનો ગોતવાનો. કોનો? નાઇટ્રેટ. એ હું સમજાવીશ વિભાવન, ચિંતા ના કરો. હવે જો ધાતુ કેવી સંયોજકતા વાળી છે? બે. દ્વિસંયોજક કહેવાય ને. તો દ્વિસંયોજક હોય એટલે મારે માથે શું લખાય? M+2. શું લખાય? તો વિભાવન કેટલા વાગે ઉતરતો? બગા શું આવે ને વિભાવન? તો એ પૂરું કરી નાખવાનું, રોકવાનું નહીં. જો બગા શું આવે, છીક આવે કે બીજું કંઈ પણ આવે, રોકવાનું નહીં. એક વખત જવા દેવાનું, પછી જોયું જાય. સમજી ગયું? પછી જોયું જશે. કુદરતી વસ્તુને ક્યારેય રોકવાનું નહીં અને એ જવા જ દેવાનું ભાઈ. પછી સાહેબને જે કહેવું કહેવા દેવાનું અને એનાથી શારીરિક નુકસાન થતું હોય ભાઈ. એટલે બગા શું આવે ને તો રોકતા નહીં, છીક આવે તો એ રોકતા નહીં. બરોબર. એક વખત જવા દેવા. તો સમજી ગયા હું કીધું? તાજા ખમણ ખવાઈ ગયા હોય તોય ચિંતા નહીં. બરોબર છે. એ એક વખત એનું જવા દેવું, પછી જોઈ જશે. પછી ક્યાં નહીં, એટલે બીજી વાર બગાસો નહીં રોકવાનો વિભાગ, નુકસાન થાય. અત્યારે ખબર પડે, મોટી ઉંમરે ખબર પડે. જો અહીંયા દ્વિસંયોજક એટલે શું કહેવાય? +2 કહેવાય. હવે નાઇટ્રેટ હોય ને, એટલે અહીંયા લખ્યું તો હે, સંયોજકતા કેટલી હતી? 2. તો ધાતુની સંયોજકતા હંમેશા પોઝિટિવ હોય. અને નાઇટ્રેટ હોય ને વિભાગ, નાઇટ્રેટ એને NO3-1 કહેવાય. ઓ ભણા હો દસમા ધોરણમાં? ઘણા તો અહીં પણ યાદ નથી. અને નાઇટ્રેટ આયન બોલે છોકરા. શું બોલાય? નાઇટ્રેટ આયન. હવે આનામાંથી મારે એનું અણુ સૂત્ર બનાવવું છે, એટલે ચોકડી ગુણાકાર કરવાનો વિભાગ. શું કરવાનું? ચોકડી ગુણાકાર આવડે ને? ચોકડી ગુણાકાર કરી અણુ સૂત્ર બનાવતા શીખાવે ને? કેટને કે તો શીખા હશો. બેન છોકરે તો કઈ નઈ, પરોઠી વાળી પણ શીખાતો હોય ભાઈ. અણુ સૂત્ર બનાવતા શું આવશે બોલો? આ એકલો અહીંયા આવે, બગલો અહીંયા જાય, શું થાય? સમજવાના 64 ની બદલે હું સમજવાનો? 60 ને 4.
વાયુના દહન માટે ઓક્સિજન વાયુનું એસપીપીએ કદ કેટલું? આવા પ્રશ્નો શીખડાયા છે કે નથી શીખડાયા? શીખડાયું જોઈએ બધું હોય ભાઈબંધ. તમે પહેલી વાર 11 સાયન્સ માં આવ્યો, હું 11 વર્ષથી 11 સાયન્સ માં હું ભાઈબંધ, સમજી ગયો? હાલો આને દહન પ્રક્રિયા કહેવાય. કઈ કહેવાય? દહન પ્રક્રિયા. જો જોઈ એક યાદ આવે છે ઓનલાઈન લેક્ચર માં દહન પ્રક્રિયા. આ તો પાડો તો જો દહન પ્રક્રિયા માં મિથેન અને ઓક્સિજન, એટલે મિથેન એટલે કોણ? પ્રક્રિયા કોની સાથે કરવાની? ઓક્સિજન. એવું શીખડાયું હતું જેટલા કાર્બન હોય ને એટલા CO2 બને, અને જેટલા હાઇડ્રોજન હોય ને એટલા પાણી બને. ચાર હાઇડ્રોજન એટલે પાણી કેટલા કહેવાય? બે, 2H2O. આ બે ને ભેગા કેટલા થાય? ચાર. હવે ઓક્સિજન જો નિપજમાં કેટલા છે? બે અને બે ચાર કહેવાય ને, બે અને બે ચાર. અને ઓક્સિજન કેટલા છે પ્રક્રિયકમાં? બે. એટલે મારે શું કરવાનું? બે વડે ગોળી નાખવાનું. આને પ્રક્રિયાનું સંતુલન કેવું કહેવાય? શું કેવું કહેવાય? પ્રક્રિયાનું સંતુલન. હવે જો પહેલા તમને મેં આવું શીખડાયું હતું, જો બધું યાદ કરાય દો. હાલો પહેલા મોલ શીખડાયા હતા મેં. આનો એક મોલ કહેવાય, આના બે મોલ કહેવાય, આનો એક મોલ કહેવાય, આના બે કહેવાય. કેવા કહેવાય? હવે વજન કી સોરી કદ કીધું હોત તો અહીંયા 22.4, 44.8, 22.4, 44.8. અણુની સંખ્યા કીધી હોત તો 6.022 ગુણ્યા 10^23, 12.0, 44 ગુણ્યા 10^23, પાછી 6.022, 12. વજન કીધું હોત તો જે અણુ ભાર હોય વજન. અહીંયા શું કીધું ખબર છે? મિથેનનું વજન લેવાનું અને ઓક્સિજનનું કદ લેવાનું. શું કીધું છે? વાંચો, રકમ વાંચો. મિથેનનું શું લેવાનું છોકરાઓ? વજન. અને ઓક્સિજનનું કદ. તો મિથેનનું વજન કેટલું થાય? 16 ગ્રામ. થાય કે ન થાય? ત્યારે આ બે મોલ છે એટલે આનું કદ કેટલું થાય? 44.8. તો સાંભળો હું શું કહું છું, મિથેન એક એટલે કેટલા લેવાના? 16. અને ઓક્સિજન બે છે ને બે, એટલે 22.4 ગુણ્યા 2 કરો, કેટલા થયા? 44.8. જો મારી પાસે 16 ગ્રામ મિથેન હોય તો આનું કદ કેટલું જોઈએ? 44.8 જોઈએ. આમાં કોઈ વાંધો ખરા? આ જરૂરી છે. આ જે મેં લખાયું ને એ જરૂરી પ્રમાણ કહેવાય. હવે રકમ વાંચો એને આપેલું કહેવાય. શું કહેવાય? આપેલું. ચલો વજન કેટલું આપ્યું છે 16 ની બદલે? કેટલું? 4. તો 4 ગ્રામ ભાઈબંધ 16 માંથી 4 કારે થયા? 4 વડે ભાગા ત્યારે. જો આને 4 વડે ભાગતા હોય ને આને 4 વડે ભાગી નાખો. હવે 44.8 ભાગા 4 કરો. પાક્કું? તો 11.2 લીટર તમારો જવાબ થવો જોઈએ. જો જો એકો છે કેમ આપ્યો છે? લે જવાબ આવી ગયો. સમજાણું? સારું, અહીંયા સુધી આજે રાખીએ છીએ. લખી નાખો અને આપણે